मित्रों, જ્યારે વ્યક્તિ ગંભીર બીમારીમાંથી સાજા થાય ત્યારે મોટે ભાગે નવજીવન મળ્યાની ખુશીમાં તેઓ સમાજને, કુટુંબને કે દેશને ઉપયોગી થવા કે કંઈક આપી છૂટવાનું વિચારતા હોય છે. અને આવું જ કંઈક વિચાર્યું અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની તથા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ. ભગવાનની એવી કોઈ ઈચ્છા હશે કે મારે લિવર ટ્રાન્સફર કરાવવું પડ્યું અને લિવર ટ્રાન્સફરનું ઓપરેશન 2 ઓક્ટોબર 2021માં થયું. હવે સાજા થઈ ગયા એટલે આપણને એમ હતું કે જો અમેરિકા ઓપરેશન કરાવવા ગયા હોત તો 10 કરોડનો ખર્ચો થાત. હવે અહીંયા તો 15.5 લાખમાં થયું, તો હવે આપણે આ 10 કરોડ રૂપિયા સમાજને વહેંચવા જોઈએ એવું ફેમિલીની પણ ઈચ્છા હતી. બધાએ પછી એમ કીધું કે આપણે આ ગામમાં આપણી જ્યાં જન્મભૂમિ છે ત્યાં આપણે આખું એવું કાર્ય કરીએ કે જે બધાને જ ફાયદો થાય ને વ્યાપક થાય. એટલે આઈડિયા એવો કે સોલાર પેનલ બેસાડીએ. આજે દરેક વ્યક્તિનું જીવન વીજળી વિના અધૂરું છે, ત્યારે વીજળીનું બિલ પણ અત્યારે દરેક વ્યક્તિ માટે ચિંતા લઈને આવતું હોય છે. ત્યારે દુધાળા ગામના તમામ ઘરમાં સોલાર પેનલ લગાવવાની ઉમદા પહેલ ગોવિંદભાઈ દ્વારા કરવામાં આવી છે, જેથી આ ગામના સૌ ગ્રામજનો હવે વીજળીના બિલથી ચિંતા મુક્ત બન્યા છે. અને અહીંયા ફ્રીજ અમે ઉનાળા માટે વાપરીએ છીએ, પછી 12 મહિના વાપરી નહોતા શકતા. અત્યારે આ સોલાર ફિટિંગ આવ્યા પછી હવે અમે 12 મહિના ફ્રીજ વાપરવું હોય તો ધંધો પેટ ભરીને કરી શકીએ છીએ. ઠંડા પીણાનો ધંધો નહીતર અમે કરી શકતા નહીં. અને હાલમાં અત્યારે હજી ફિટિંગ ચાલુ છે અને ગામમાં આખા ગામની અંદર સોલાર ફિટિંગ થાય છે તો લાઇટમાં બધાને ઘણો ફાયદો રહે છે, લાઇટ બિલ કોઈને ભરવું નહીં પડે. ગોવિંદભાઈ ધોળકિયાએ એક એવો વિચાર લઈ અને જે દુધાળા ગામમાં જે વિચાર કરીને કામ કરેલ છે કે અમારું લાઇટ બિલ ઓછામાં ઓછું ઘરનું 1100 થી 1200 રૂપિયા આવતું, જે કિલોવોટથી 2 કિલોથી 3 કિલોવોટ જ્યાં મૂકવામાં આવેલ છે, હવે અમારે બિલ બિલકુલ નહિવત થઈ ગયું છે. અત્યારે હાલ ગામના 232 જેટલા ઘરમાં સોલર પેનલ લાગી ચૂકી છે, જેમાં એક વર્ષમાં લગભગ 2,02,510 કિલોવોટ અવર યુનિટ વીજળીના વપરાશના 16,31,963 રૂપિયાની સામે આ સોલર પેનલ થકી 3,91,280 કિલોવોટ અવર યુનિટ વીજળી પેદા કરવામાં આવે છે, જે દ્વારા 1,88,770 કિલોવોટ અવર જેટલી વીજળી PGVCL ને આપવામાં આવે છે. અને આ વધારાની વીજળીના વેચાણ થકી ગ્રામજનોને 4,24,733 રૂપિયા જેટલી વીજળીની બચત થાય છે. આમ આ સોલર પેનલ થકી દુધાળા ગ્રામના ગ્રામવાસીઓનું વીજળીનું બિલ હવે નહિવત થઈ ગયું છે. અહીંયા 292 કન્ઝ્યુમર અમારા PGVCL ના આવેલા છે અને ગોલ્ડી સોલાર તરફથી તમામ કન્ઝ્યુમરને સોલાર ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, એટલે દરેક ઘરને સોલાર આપવામાં આવશે સોલાર ગોલ્ડી સોલાર તરફથી. એ અમારી માટે બહુ ખુશીની વાત છે. વારંવાર અમે અમારા કેમ્પેઇનમાં કહેતા હોઈએ છીએ કે ભાઈ રિન્યુએબલ એનર્જીનો વપરાશ કરો, તો એક ખુશીની વાત છે કે એક ગોલ્ડી સોલાર તરફથી ગામના તમામ કન્ઝ્યુમરને સોલાર પેનલ રૂફટોપ લગાડી અને એમને આખા ગામને ગ્રીન વિલેજ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. મિત્રો, આ સાથે આપને જણાવીએ કે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર ખાતેનું મોઢેરા ગામ હવે દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગામને દેશનું સૌપ્રથમ સૂર્ય ઊર્જાથી સંચાલિત ગામ જાહેર કરશે, જ્યાં અત્યાધુનિક સુવિધાઓ સૂર્ય ઊર્જાથી કાર્યરત બનશે. પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ક્રૂડ ઓઇલની ખપત વગેરે જેવી વૈશ્વિક સમસ્યાઓની વચ્ચે હવે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત
જેવા કે પવન ઉર્જા, જળ ઉર્જા, ભરતી ઉર્જા, બાયોમાસ ઉર્જા તથા સૌર ઉર્જા જેવી ઉર્જાનો ઉપયોગ જ સૌ સજીવો માટે ફાયદાકારક છે। અને આ પ્રકારની ઉર્જાના વપરાશથી આપણી પૃથ્વી તથા જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં અમૂલ્ય ફાળો આપીએ। ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી હસમુખ રામાણી તથા ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ।